नमस्कार, हूँ છું ભૂમિત જાની અને તમે જો રાહ છો મંતવ્ય ન્યૂઝ. સાંધ્ય સમાચારમાં એક અમદાવાદના મહત્વના સમાચારથી શરૂઆત કરી શકું, જ્યાં બહેરામપુરા વિસ્તારની અંદર ગેરકાયદેસર ફેક્ટરીઓનું રાફડું ફાટ્યું છે. ગેરકાયદેસર રીતે બહેરામપુરા વિસ્તારની અંદર ફેક્ટરીઓ ધમધમી રહી છે. ખેતીની જમીન પર આ ફેક્ટરીઓ ધમધમી રહી છે. એએમસીની કઈ આ નીતિ છે કે જેની અંદર અનેક વખત નોટિસો ફટકારવામાં આવી, તેમ છતાં પણ આ ફેક્ટરીઓ આજે પણ જેમની તેમ ધમધમી રહી છે. ખેતી માટે જે જમીનની ફાળવણી કરવામાં આવી હતી, એક તૃતીયાંશ જમીનની ફાળવણી કરવામાં આવી હતી, તેના પર આજે અનેક ગેરકાયદેસર ફેક્ટરીઓનું રાફડું ફાટ્યું છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારની અંદર ગેરકાયદેસર રીતે ફેક્ટરીઓનું રાફડું ફાટ્યું છે. તો એએમસીની કયા અધિકારી અને એએમસીના કયા રાહરેમ હેઠળ આ ફેક્ટરીઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહી છે, તે અનેક પ્રશ્નો છે તે ઉઠી રહ્યા છે. જ્યારે ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી, તેના પર આજે ગેરકાયદેસર ફેક્ટરીઓનું હાટડું જામ્યું છે. તો આ મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, કે જ્યાં અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારની અંદર ખેતી માટે જે જમીનની ફાળવણી કરવામાં આવી હતી, તે જમીન પર આજે ગેરકાયદેસર ફેક્ટરીઓના હાટડા જામ્યા છે. અનેક વખત એએમસી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં પણ આજે આ ફેક્ટરીઓ જેમની તેમ છે. ત્યારે પ્રશ્ન એ ઉઠી રહ્યા છે કે કોની રાહરેમ હેઠળ, કયા અધિકારીના માર્ગદર્શન હેઠળ અને કોની રાહરેમ હેઠળ આ ફેક્ટરીઓ આજે પણ જેમની તેમ ધમધમી રહી છે. શા માટે તે ફેક્ટરીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, એ અનેક પ્રશ્ન આજે મંતવ્ય ન્યૂઝ ઉઠાવી રહ્યું છે. 1989ની આ જમીન છે, ખેતી માટે ફાળવણી કરવામાં આવી હતી. એક તૃતીયાંશ જમીનની છે તે ખેતી માટે ફાળવણી કરવામાં આવી હતી. સમય જતાં આ જમીન પર આજે અનેક ફેક્ટરીઓ છે તે બંધાઈ ગઈ છે. આજે સુએજ પામનો વિસ્તાર કહેવાય, જે ઘણા બધા વર્ષો પહેલા કોર્પોરેશને સંપાદન કરેલો, અને આ જમીનો પૈકીની 1/3 જમીન જે તે મૂળ માલિકોને પરત ખેતીના હેતુ સારું સોંપવા માટે કોર્પોરેશને ઠરાવ કરેલા છે, અને એ જમીનો જે તે ખેડૂત મંડળ એટલે એમના સહિયારા મંડળને કોર્પોરેશન દ્વારા સોંપવામાં આવેલી છે. હાલ તબક્કે આ જગ્યા નોન ટીપી વિસ્તારમાં આવે છે. આની કોઈ ટીપી સ્કીમ બનેલી નથી, એક મુદ્દો છે. અને ઘણા બધા વિસ્તારો એવા છે કે ભાઈ જે અગાઉ જેમાં વર્ષોથી ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના બાંધકામો થયેલા હતા, જે તે જમીનોની ખાનગી માલિકીની જમીનો પર, જેમ જેમ અમારા વિભાગને એસ્ટેટ ડીઓ વિભાગને ખબર માહિતી મળે એના રાઉન્ડમાં અમને ખ્યાલ આવે એવા બિન અધિકૃત બાંધકામો સામે તાત્કાલિક કલમ 260ની જોગવાઈ મુજબના પગલાં લઈ નોટિસો આલીને પગલાં લેવામાં આવે છે. તબક્કાવાર જ્યાં જરૂર પડે ત્યાં પોલીસ મદદ મેળવીને એવા બાંધકામો દૂર કરવામાં પણ આવે છે. આગામી સમયમાં પણ એ કામગીરી હાલ ચાલુ રાખવા, ઘણા બધા વર્ષોથી આ કામગીરી ચાલુ છે, એટલે અત્યારે હાલ તબક્કે એવી માહિતી નથી. તો મંતવ્ય ન્યૂઝ પણ આ અંગે સળગતા સવાલ ઉઠાવી રહ્યું છે કે ગેરકાયદે ફેક્ટરીઓમાં દુર્ઘટના થાય તો તેના માટે કોણ જવાબદાર, વગર લાયસન્સે ફેક્ટરીઓ કોની રાહેમ રાહે આ ધમધમી રહી છે, તે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લાયસન્સ વિના પાણી અને ડ્રેનેજના કનેક્શન આ ફેક્ટરીઓને ક્યાંથી આપવામાં આવ્યા, કોર્પોરેશન કેમ ગોકળગાયની ગતિ માફક કરે છે કામ, તો આ અનેક પ્રશ્નો છે તે મંતવ્ય ન્યૂઝ ઉઠાવી રહ્યું છે. કોની મિલીભગતથી આ ફેક્ટરીઓ આજે ધમધમી રહી છે, જે ખેતીની જમીન છે તેના પર આજે ફેક્ટરીઓ ધમધમે છે, નાના લોકો સામે કડક હાથે કામ લેતું એએમસી તંત્ર હવે કેમ અહીંયા મૌન સેવીને બેઠું છે, કોર્પોરેશનના અધિકારીઓના હાથ અહીંયા કેમ ટૂંકા પડે છે, તે સતત પ્રશ્ન છે તે ઉઠી રહ્યા છે. તો આજ મુદ્દે ન્યૂઝરૂમથી સંવાદદાતા રીમા દોશી જોડાઈ ચૂક્યા છે. જી રીમા, જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, શું કહેશો? જે રીતે બહેરામપુરા વિસ્તારની અંદર ગેરકાયદેસર ફેક્ટરીઓના હાટડા જામ્યા છે અને ખેતીની જમીન પર આજે ફેક્ટરીઓ ધમધમી રહી છે, શું છે સંપૂર્ણ અહેવાલ?
ભૂમિત ખાસ તો જો વાત કરવામાં આવે અમદાવાદના બહેરામપુરાના સુએજ ફાર્મ વિસ્તારની આસપાસની જે જમીનો છે તે જમીનો જે તે સમયે ખેતી માટે વપરાતી હતી, પરંતુ વર્ષ 1989માં ખેડૂત મંડળની રચના કરવામાં આવી અને તે જમીનનો એક તૃતીયાંશ ભાગ છે તે ખેડૂતોને ખેતી કરવા માટે આપવામાં આવ્યો અને બાકીની જમીન છે તે ફેક્ટરીઓ અને ઉદ્યોગો માટે ફાળવવામાં આવી. પરંતુ સમય જતાં જો વાત કરવામાં આવે તો આજે અંદાજે 31 વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો છે તે ખેડૂત મંડળની સ્થાપના થાય, અને પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે એ જમીન ઉપર ના તો પરવાનગીઓ લેવામાં આવી છે ના તો એને કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ આજે એ જમીન ઉપર ફેક્ટરીઓ ધમધમતી જોવા મળી રહી છે અને એ ફેક્ટરીઓ એક બે નહીં પરંતુ 79 જેટલી ફેક્ટરીઓ છે તે આ ખેતીની જમીન ઉપર બની છે અને તેની સામે કોર્પોરેશને માત્ર નોટિસ ફટકારીને સંતોષ માન્યો છે. સાથે જ સૌથી મહત્ત્વની વાત છે કે ખેડૂત મંડળની પણ રચના કરવામાં આવી અને તેમ છતાં પણ પરિસ્થિતિ જે છે તે દિવસે ને દિવસે ખેતીની જમીન ઉપર છે ત્યાં આ પ્રકારની ફેક્ટરીઓ બનતી ગઈ. પરંતુ અહીંયા સવાલ એ છે કે કોર્પોરેશને જ્યારે આ મંડળની રચના કરી અને મંડળના પ્રમુખ તરીકે જેમને નિમણૂક કરવામાં આવી તેમણે પોતે પણ ખેતીની જમીન ઉપર પોતાની ફેક્ટરી બાંધી દીધી છે, અને ખેડૂત મંડળના જે પ્રમુખ હતા તેઓ તો ક્યાંક અત્યારે એ ખેતીની જમીન ઉપર પોતાની ફેક્ટરી ઊભી કરી દીધી છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે. સાથે જ આ પરિસ્થિતિ માત્ર એક જગ્યાએ નહીં, તમામ 79 ફેક્ટરીઓ છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સૌથી મહત્ત્વની વાત છે કે 3 વર્ષથી કોર્પોરેશન આ તમામ ફેક્ટરીઓને નોટિસ પાઠવી રહ્યું છે, પરંતુ કોર્પોરેશન માત્ર નોટિસ પાઠવીને સંતોષ માનતું હોય તેમ લાગી રહ્યું છે. કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી, હજુ પણ આ તમામ ફેક્ટરીઓ છે તે જ જગ્યાઓ ઉપર ધમધમતી જોવા મળી રહી છે. સાથે જો બીજી વાત કરવામાં આવે તો આ તમામ જે ફેક્ટરીઓ છે તેને લઈને જે તે વખતે ખેડૂત મંડળની રચના કરવામાં આવી અને ક્યાંક ખેડૂતોના પાસેથી એ જમીન છે તે છીનવી લેવામાં આવી, ખેડૂતોના નામના બદલે બીજા નામોનો ઉમેરો કરીને ત્યાં આગળ ફેક્ટરીઓ ઊભી કરવાની પણ અનેક એવી જગ્યાઓ પર ઘટના છે તે સામે આવી છે, અને તેને જ લઈને કોર્પોરેશનને જ્યારે ફરિયાદ મળે છે તેમ તેમ કોર્પોરેશન કાર્યવાહી કરે છે કે કઈ એવી જમીન છે કે જ્યાં આગળ જે ખેતીની હતી અને ત્યાં આ પ્રકારે કાર્યવાહી જે બિલ્ડિંગ ફેક્ટરીઓ છે તે ધમધમતી રહી છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે જે પ્રકારે ખેતીની જમીન છે ત્યાં આગળ આ પ્રકારે ફેક્ટરીઓ છે તે બની ગઈ છે, પરંતુ હજુ પણ કેટલીક એવી જમીનો છે કે જ્યાં આજે પણ ખેડૂતો તે ઉદ્યોગોની વચ્ચે ખેતી કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ સવાલ અહીંયા એ છે કે આ પ્રકારે 79 ફેક્ટરીઓ છે તે બની તે શરૂ થઈ ચૂકી છે, તેને પરવાનગી કોણે આપી, તે ફેક્ટરીઓના પાણીના કનેક્શન, તે ફેક્ટરીઓના ડ્રેનેજના કનેક્શન ક્યાંથી આવ્યા તે પણ ખૂબ જ મહત્ત્વનો અને મોટો પ્રશ્ન છે. સાથે જ આ તમામ ફેક્ટરીઓની વાત કરીએ તો મોટાભાગની ફેક્ટરીઓ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી છે, કોઈ કલરને ડાઈંગ કરવાનું કામ કરે છે તો કોઈ કાપડને પ્રોસેસ કરવાનું પણ કામ કરે છે. પરંતુ જે દૂષિત પાણી થાય છે તે ક્યાં ઠાલવવું, તે દૂષિત પાણીને લઈને સીઈટીપી પ્લાન્ટ બનાવવો તેને લઈને પણ કોઈ જોગવાઈઓ નથી. તો સાથે જીપીસીબીએ પણ આ તમામ જે ફેક્ટરીઓ છે તે નોર્મ્સનું પાલન કરે છે કે કેમ તે જોયા વગર જ ક્યાંક લાયસન્સો આપ્યા હોય તેમ લાગી રહ્યું છે. જીરીમાં જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આપને શું લાગે છે કુની મિલીભગત અને કુની રાહ રેમ હેઠળ એએમસીએ આમને મંજૂરી આપી હશે અને શું ફેક્ટરી અને ફેક્ટરી સંચાલકો અને એએમસીના અધિકારીઓ વચ્ચે કોઈ મિલીભગત હોય તેવું લાગે છે? ભૂમિત, એ કહેવું ખોટું નથી, કારણ કે છેલ્લા 31 વર્ષથી ખેતીની જમીન હતી ત્યાં દિવસે ને દિવસે ખેતીની જમીનની જગ્યા ઉપર એક બાદ એક 79 કરતાં પણ વધુ ફેક્ટરીઓ છે તે બનવામાં આવી છે. અત્યારે પણ આટલી ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે. કોર્પોરેશને માત્ર નોટિસ હટકારીને જ સંતોષ માન્યો છે. આ તમામ જે ફેક્ટરીઓ છે તે નાની મોટી નહીં પરંતુ એવી મોટી ફેક્ટરીઓ છે કે જે મુખ્ય રોડ ઉપરથી પણ દેખાય, અને આ તમામ ફેક્ટરીઓ છે તે કાપડનું પ્રોસેસ કરે છે એટલે એર પોલ્યુશન પણ આ ફેક્ટરીઓના કારણે મોટા પ્રમાણમાં એ વિસ્તારમાં જોવા મળતું હોય છે, અને તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. માત્ર પોલીસને સાથે રાખીને નોટિસ ફટકારવાનું કામ જ છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ના તો કોઈ ફેક્ટરીઓ છે તેને તે જગ્યા ઉપરથી દૂર કરવામાં આવી છે, ના તો પછી જેણે નામોમાં ફેરબદલી કરી છે તેની સામે કલેક્ટર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે સૌથી મહત્ત્વની વાત છે કે જે પ્રમાણે આ તમામ ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે તે કોની રહેમરાહ હેઠળ ધમધમે છે તે તો મોટો પ્રશ્ન છે જ, પરંતુ આપણે અવારનવાર જોયું છે કે આ પ્રકારની ફેક્ટરીઓમાં આગ લાગવાની ઘટનાઓ પણ ખૂબ જ સામાન્ય છે, તેમ છતાં પણ આવી ફેક્ટરીઓની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. જીપીસીબી દ્વારા પણ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે કે નથી કરવામાં આવ્યા તે પણ ખૂબ જ મોટો પ્રશ્ન છે. ત્યારે જોવાનું એ છે કે કોર્પોરેશન દ્વારા આ તમામ ફેક્ટરીઓ છે તેની સામે આવનારા દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. જી,
જીરીમાં જે રીતે જીપીસીબી પણ અનેક વખત આપે કહ્યું કે નોટિસ પણ આપી ચૂક્યું છે અને અનેક મુદ્દાઓની અંદરથી ઉજાગર કરે છે, પરંતુ અહીંયા જ્યારે ખેતીની જમીન પર આ ફેક્ટરીઓ ધમધમી રહી છે ત્યાં કુના આ ખાડા કાન કેમ કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે શું કહેશો? ભૂમિત, ખાસ તો જો વાત કરવામાં આવે, આ જમીનનો પટ્ટો છે તે નાનો નહીં, ખૂબ જ વિશાળ જમીન છે અને ત્યાં આ પ્રકારની ફેક્ટરીઓ છે તે ધમધમતી જોવા મળી રહી છે. એટલે તેના માટે મહત્ત્વની વાત એ છે કે કયા અધિકારીઓ અને કોની મિલીભગતથી આ ફેક્ટરીઓ છે તે ચાલે છે. જીપીસીબીની તો વાત દૂર રહી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ માત્ર નોટિસ ફટકારવામાં આવી છે, ન તો તે ફેક્ટરીઓને દૂર કરવામાં આવી છે, ત્યાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. સાથે સાથે જે મૂળ માલિકો હતા, જેમની આ ખેતીની જમીન હતી, તેમના દ્વારા પણ કોઈ હજુ ફરિયાદ નથી કરવામાં આવી. એટલે અહીંયા વાત એ જ છે કે કોની મિલીભગતથી આ તમામ જે ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે. સાથે જ બીજી મહત્ત્વની વાત છે કે આ ફેક્ટરીઓના વોટર અને ડ્રેનેજના કનેક્શનો જ્યારે આપવામાં આવતા હોય છે ત્યારે તેની તમામ પરવાનગીઓ, એટલે કે તેની પાસે પરમિશન છે, જે બાંધકામ કર્યું છે તેની પરમિશન છે, તેની અંદર ફાયર સેફ્ટી છે કે નહીં, તે તમામ બાબતોનું ધ્યાન રાખ્યા બાદ જ આ તમામ ફેક્ટરીઓ હોય છે તેને પાણી અને ડ્રેનેજના કનેક્શન આપવામાં આવતા હોય છે. સાથે સાથે તેનું પ્રોસેસિંગનું જે અલગ દૂષિત પાણી હોય છે તેને પણ ઠાલવવા માટેનો એક અલગ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવતી હોય છે. આ તમામ ફેક્ટરીઓની પાસે તે વ્યવસ્થા છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે, પરંતુ છેલ્લા 31 વર્ષથી એક બાદ એક આ ફેક્ટરીઓ છે તે બની. અત્યારની વાત કરીએ તો અત્યારે 89થી પણ વધુ ફેક્ટરીઓ આ વિસ્તારમાં ધમધમતી જોવા મળી રહી છે અને તમામ ગેરકાયદેસર ફેક્ટરીઓ છે તેની સામે કોર્પોરેશન કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. જી જીરીમાં તો સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. તું જે રીતે અમદાવાદના બહેરામપુરા વિસ્તારની અંદર ખેતીની જમીન પર આજે ફેક્ટરીઓ ધમધમી રહી છે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.